ઉપલેટામાં જૈન જાગૃતિ સંસ્થા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી જૈન જાગૃતિ સંસ્થા 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી હોય ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે જૈન જાગૃતિ સંસ્થા દ્વારા વિનામૂલ્યે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ લોકોને વિનામૂલ્યે મીઠાઈ તેમજ ફરસાણનું 200 જેટલા ગરીબ લોકોને પેકેટો આપવામાં આવ્યા હતા. અને આવા જ દરેક વર્ષે જૈન જાગૃતિ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેવા શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં ઠંડી છાશનું વિતરણ અને ઠંડા પાણીના કેરવા દરેક જાહેર ચોકમાં મૂકવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જૈન જાગૃતિ સેન્ટર જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે જૈન જાગૃતિ દ્વારા ઉપલેટાના દરેક જુદી જુદી જ્ઞાતિઓના 200 પરિવારને અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. મીઠાઈની સાથે ફરસાણનું પણ એક સાથે વિતરણ કરવામાં આવે છે. 200 પરિવારને જૈન જાગૃતિ દ્વારા જન્માષ્ટમીના મહાપર્વમાં ઉજવણી કરી શકે એ હેતુથી 10 વર્ષથી આજનો 10 વર્ષ અમારા પૂર્ણ કરી 11મા વર્ષમાં અમે મંગળ પ્રવેશ કરીએ છીએ. જન્માષ્ટમીનો મહાપર્વ દરેક પરિવાર અમારી સાથે ઉજવે એ હેતુથી જૈન જાગૃતિ આખો પરિવાર ઉત્સાહ હોય છે અને આ ઉત્સાહની અંદરમાં અમે પરંપરા જાળવી રાખી અને લોકોને અમારી સાથે તાલમેલ સાથે પરિવાર જે આનંદ અનુભવે એ સાથે અમે આ પ્રોગ્રામ બનાવીએ છીએ. જૈન જાગૃતિ દરેકને અમારા અભિનંદન જન્માષ્ટમી.